નમસ્કાર મિત્રો, વેલકમ ટુ જ્ઞાનદીપ કેરિયર એકેડમી. તો મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું છેલ્લું પેપર સોલ્વ કરવાના છીએ, બરાબર? અને આઈ હોપ કે તમારી તૈયારી સારી એવી ચાલતી હશે, બરાબર? તો ચલો ડાયરેક્ટ આપણે પેપર સોલ્વ ઉપર જોઈએ. અને હા, તમે મિત્રો ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કર્યો હોય, શેર ન કર્યો હોય, તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, બરાબર? ઓકે, ચલો તો આપણે ડાયરેક્ટ પેપર પર જઈએ. એક મિનિટ. ઓકે મિત્રો, તો પહેલો પ્રશ્ન છે, ક્યાં અખાતના ભાગને નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરાયો છે? તો કચ્છનો અખાત. નીચેનામાંથી ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતાં પણ નીચો છે? તો ઘેડ, બરાબર, ઘેડ પ્રદેશ. ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણની કામગીરી કરતી સંસ્થા કઈ છે? તો જીપીસીબી બી આન્સર હશે, બરાબર. કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવ સ્થાન લુણેજ ક્યાં જિલ્લામાં આવેલ છે? તો આન્સર આવશે આણંદ. મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? તો મહાત્મા ગાંધી. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? તો ભીમદેવ, બરાબર, ડી. હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર નીચેનામાંથી કયું હતું? તો આવશે લોથલ, બરાબર, નીચેનામાંથી લોથલ. નીચેનામાંથી કોને મહાભિયોગ વગર દૂર કરી શકાય છે? તો રાજ્યપાલને મહાભિયોગ વગર દૂર કરી શકાય છે, બરાબર. ત્યારબાદ છે, ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો આન્સર આવશે બળવંતરાય મહેતા સમિતિ, બરાબર. ડોઝમાં ફાઇલનું વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે? ડોઝમાં ફાઇલનું નામ વધુમાં વધુ 8 અક્ષરનું હોઈ શકે. મીન પિયાસીનું ઉપનામ કોનું છે? મીન પિયાસી એ ઉપનામ દિનકરાય વૈદ્ય, બરાબર, દિનકરરાય વૈદ્ય. મનોવિજ્ઞાન અંગે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? તો ડાયરેક્ટ આન્સર બોલું ડી, 2 થી 10 વર્ષ સુધીનો કાળો બાલ્યાવસ્થા કહેવાય. નીચેનામાંથી એક વિકલ્પ ભાષાની અભિવ્યક્તિની રીત દર્શાવતો નથી? તો આન્સર આવશે ચાલીને, બરાબર. ઓકે, ત્યારબાદ ભારતનો પ્રમાણ સમય લંડન કરતાં 5.5 કલાક આગળ છે. ભારતનો પ્રમાણ સમય, ભારત પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતાં 1/2 કલાક પાછળ છે. લંડનના સાંજના 5:30 વાગ્યા હશે, ત્યારે પાકિસ્તાનમાં કેટલા વાગ્યા છે? તો આન્સર આવશે દિવસના 12:30. નીચેનામાંથી ગુજરાતના ક્યાં જિલ્લાને દરિયા કિનારો સ્પર્શતો નથી? તો આન્સર આવશે રાજકોટ અને સુરેન્દ્રનગર, બી અને સી બંને. 2:40 વાગ્યે ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો આન્સર આવશે 160 અંશ. નીચેનામાંથી કઈ વિગત સ્વીકારી શકાય તેમ નથી? તો આમાં આન્સર આવશે સ્મૃતિનું બીજું નામ વિસ્મરણ છે. ત્યારબાદ 2016માં પ્રજાસત્તાક દિવસ સોમવારે ઉજવાયો હોય, તો 2018માં તે ક્યાં વારે ઉજવાશે? તો આન્સર આવશે ગુરુવાર, બરાબર, સી. કરોડપતિ ભિખારી જેવું ગુલામનું નામ ધરાવતા અને મહાશિવરાત્રિના દિવસે જન્મેલા શ્રી રવિશંકર શિવરામ વ્યાસ ઉપનામ રવિશંકર મહારાજનું જીવન સૂત્ર શક્યું હતું? બરાબર, તો ઘસાઈને ઉજળા થાવો, બી. ભારતમાં કયા રાજ્યને અલગ બંધારણ છે? તો આવશે જમ્મુ કાશ્મીર. જો ABCDમાં એ 26 સન 27 હોય તો કેટ ખાલી જગ્યા થાય? તો આન્સર આવશે કેટ એટલે 57, સોરી, સી, 57. નીચે આપેલી 4 વસ્તુમાંથી 1 વસ્તુ જુદી પડે છે તે શોધો. તો ફેફસા જુદા પડે છે, બરાબર. નીચેના જોડકા અંગે કયો સાચો જવાબ છે? તેમાં સાચો જવાબ આવશે ફાઇલને સેવ કરવા માટે કંટ્રોલ S વપરાય, ફાઇલને કોપી કરવા માટે કંટ્રોલ
સી વપરાય, ફાઇલને પેસ્ટ કરવા માટે કંટ્રોલ વી વપરાય, અને ફાઇલને પ્રિન્ટ કરવા માટે કંટ્રોલ પી વપરાય. તો આન્સર આવશે સી, બરાબર. સા અપરાધ મનુષ્ય વધુ ક્યારે ખૂન ન ગણાય? તો ઉપરોક્ત તમામ ઉપરના બધા છે એ ખૂન ન ગણાય, બરાબર. એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલા મુદતની હોય છે? તો 3 મહિનાની, બરાબર. ત્યારબાદ પોલીસે ખૂનના આરોપસર એક નાગરિકની ધરપકડ કરી સીધો જેલમાં પૂરી દીધો, આમાં ક્યાં મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય? તો સ્વતંત્રતાનો હકનું ઉલ્લંઘન થયું ગણાય. રાજ્ય વિરુદ્ધના ગુનામાં ખાલી જગ્યાનો સમાવેશ થતો નથી. તો ઘરફોડ ચોરી કરવી એ રાજ્ય વિરુદ્ધનો ગુનામાં સમાવેશ થતો નથી, બરાબર. ઝોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે? તો કંડલા એ કચ્છમાં આવેલું છે, ભાવનગર સેન્ટ્રલ સોર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે, CSMCRI, બરાબર. ત્યારબાદ કાકરાપાર અણુવીજ મથક છે, અને વેળાવદર કાળિયાર અભયારણ્ય છે, બરાબર. તો આન્સર આવશે ડી, બરાબર. ખૂન સાથે ધાડના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે? તો કલમ 396. નીચેનામાંથી કઈ વ્યક્તિને ફોજદારી ધારો લાગુ પડતો નથી? તો ઉપરોક્ત ત્રણેયને ફોજદારી ધારો લાગુ પડતો નથી. જાહેર સેવક એટલે તો ઉપરોક્ત ત્રણેય તમામ, બરાબર. સરકારી નોકરી, પંચાયતનો સભ્ય અને સ્થાનિક સત્તામંડળની નોકરી એ જાહેર સેવક છે. ગંગા નદીને સ્વચ્છ બનાવવા માટે ક્યાં સ્વામી 112 દિવસના અંચન બાદ ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં અવસાન પામ્યા? તો સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદ, બહુ વિખ્યાત ભણેલ ગણેલ સ્વામી હતા. ગંગા નદી માટે હંગર સ્ટ્રાઇક ઉપર ઉતર્યા અને 112 દિવસના અંચન બાદ સ્વર્ગે સિધાવેલ છે, બરાબર. નીચેનામાંથી કયા દેશ દ્વારા કૃત્રિમ ચંદ્ર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, જે 2020 સુધીમાં લોન્ચ કરવામાં આવશે? તો ચાઇના. શિક્ષણ લગતી જોગવાઈ આઈપીસીના કયા પ્રકરણમાં છે? તો પ્રકરણ 3. આઈપીસીની કલમ 14 મુજબ ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા પગાર આપીને કે કમિશન દ્વારા નોકરીએ રાખેલ અધિકારી કર્મચારીનો ખાલી જગ્યામાં સમાવેશ થાય છે? તો સરકારી નોકર તરીકે સમાવેશ થાય છે, બરાબર. તત્વને તેના પરમાણીય ગુણધર્મમાં વર્ગીકરણ કરવાની શરૂઆત કોણે કરી હતી? તો ન્યુઝીલેન્ડ, બરાબર. ન્યુલેન્ડ, સોરી. સમન્સ, ધરપકડ અને વોરંટ, જાહેરનામું વગેરે નમૂનાઓ ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કઈ અનુસૂચિમાં છે? તો જવાબ આવશે અનુસૂચિ 2. પબ્લિક પ્રોસિક્યુટર કે વધારાના પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક પામવા માટે કેટલા વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ? તો આન્સર આવશે 7 વર્ષનો. વિટામિન એચનું રાસાયણિક નામ બાયોટીન છે, બરાબર. એ મરણમુખ નિવેદન વિશે શું સત્ય નથી? તો આન્સર આવશે મરણમુખ નિવેદન હંમેશા અંગ્રેજીમાં લખાયેલો હોવું જોઈએ, એ સત્ય નથી. આન્સર સી. એડી એડિશનલ ડીજીપીનું પૂરું નામ જણાવો. તો એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, બરાબર. બી પુરાવા અધિનિયમ અંતર્ગત પુરાવાના કેટલા પ્રકાર છે? તો જવાબ આવશે 2. નીચેનામાંથી કઈ માહિતી ખોટી છે? તો જવાબ આવશે મરદ કસુંબલ રંગ ચઢે ઝવેરચંદ મેઘાણીની કૃતિ છે, એ જવાબ આવશે સી, બરાબર. ભારતીય પુરાવા અધિનિયમ 1872 એટલે જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડે છે, બરાબર. ત્યારબાદ બળાત્કારના કેસમાં અનુમાનને લગતી જોગવાઈ પુરાવા અધિનિયમની કઈ કલમમાં છે? તો કલમ 114A. મિશન મંગળ માટેનું લોન્ચિંગ વેહિકલ નીચેનામાંથી ક્યુ છે? તો PSLV C 125, બરાબર. સી આન્સર આવશે. તાજેતરમાં નોબેલ પ્રાઇઝ પારિતોષિક સૌથી મોટી ઉંમરના કયા વૈજ્ઞાનિકને મળેલ છે? તો આર્થર એસ્કિન, બરાબર. બી
ભારતીય એવિડન્સ એક્ટના કાયદામાં ઇલેક્ટ્રોનિક પુરાવાઓને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી? તો વર્ષ 2002થી મળી. અવાજની ઝડપ 0 સેલ્સિયસ તાપમાને કેટલી હોય છે? તો જવાબ આવશે 330 મીટર પર સેકન્ડ. બરાબર. કાયદા વિરુદ્ધની મંડળી કે તેના કોઈ સભ્ય બળ અથવા હિંસાનો પ્રયોગ કરે ત્યારે ખાલી જગ્યા કર્યું કહેવાય? તો હુલ્લડ કર્યું કહેવાય. બી આન્સર આવે. કાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે? તો કલમ 141. નીચેનામાંથી કોને રાસાયણિક ફેક્ટરી કહે છે? તો યકૃત. બી આન્સર આવશે. કમ્પ્યુટરમાં લખાણ ભૂંસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો બેક સ્પેસ કીનો ઉપયોગ થાય છે. એ આન્સર આવે. લ્યુમિંગ માટે નીચેનામાંથી કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો લ્યુમિંગ માટે પૂર્ણ આંતરિક પરાવર્તન ઘટના જવાબદાર છે. શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે એવું સૌ પ્રથમ કોણે પ્રસ્થાપિત કર્યું? તો આપણા ન્યૂટન સાહેબે સાબિત કર્યું. ત્યારબાદ પૃથ્વી શો ટેસ્ટ ક્રિકેટના પદાર્પણમાં સદી ફટકારનાર સૌથી યુવાન ભારતીય બેટ્સમેન બન્યો અને સૌથી નાની વયે સદી ફટકારનાર સચિન તેંડુલકર બાદ બીજો ભારતીય બન્યો. તો પૃથ્વી શો કયા રાજ્યનો વતની છે? જો મિત્રોમાં ડાયરેક્ટ એમ ન પૂછ્યું પૃથ્વી શો કયા રાજ્યનો વતની છે, પ્રશ્ન લાંબો કર્યો જેથી કરીને તમે પ્રશ્ન વાંચવામાં થોડો સમય લ્યો. બરાબર. તમે ધ્યાન રાખજો એક્ઝામ વખતે. તો પૃથ્વી શો મહારાષ્ટ્રનો વતની છે. ભારતે પોતાની ધરતી પરથી પોતાના જ લોન્ચિંગ વેહિકલ વડે પ્રથમ સેટેલાઇટ કયો લોન્ચ કર્યો? તો તમે બધા જાણો છો રોહિણી. બરાબર. રોહિણી. વૈજ્ઞાનિક તુલા બનાવવા માટે કયું મિશ્ર ધાતુ વપરાય છે? તો જવાબ આવશે મેગ્નેલિયમ. સીઆરપીસીની કલમ 144 મુજબ જાહેર સુલેહ શાંતિ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કરેલ હુકમ કેટલા વખત સુધી અમલી ગણાશે? તો 2 મહિના સુધી અમલી ગણાશે. સ્ત્રીની ધરપકડ માટે કયું વિધાન સાચું છે? તો ઉપરના તમામ સાચા છે. બરાબર. ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે. કઈ ગ્રંથિને લડોયા ભાગો પ્રકારની ગ્રંથિ કહે છે? તો એડ્રીનાલિન ગ્રંથિ. બરાબર. એ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર ઓમ પ્રકાશ રાવત છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ભારતના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી. તો નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવાની નથી? તો આન્સર આવશે કર્ણાટક. બરાબર. બાકી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી શરૂ છે. એશિયા હોકી ચેમ્પિયન ટ્રોફી 2018નું આયોજન ઓમાનના મસ્કત શહેરમાં કરવામાં આવ્યું હતું. તો આ ટ્રોફીમાં વિજેતા કોણ બન્યું હતું? તો આ ટ્રોફીમાં વિજેતા ભારત અને પાકિસ્તાન બન્યું છે. બીજો પ્રશ્ન મિત્રો, અત્યારે હાલમાં હોકી વર્લ્ડ કપ ભારતમાં ચાલી રહેલો છે ઓડિશામાં. બરાબર. તો એના ઉપર તમે જરાક નજર ફેરવી લેજો. લોકસભાના બેઠકનું સંચાલન કોણ કરે છે? તો સ્પીકર. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતા? તો વાઘેલા વંશનો કર્ણદેવ વાઘેલા. બરાબર. આજીવન દેશ નિકાલના ઉલ્લેખનો અર્થ શું થાય છે? તો આજીવન કેદ. બરાબર. નીચેનામાંથી કયા શબ્દની વ્યાખ્યાનો ઉલ્લેખ પુરાવા અધિનિયમની કલમ 3માં નથી? તો માની લઈ શકીએ એ 3માં નથી. આરબીઆઈના 26માં ગવર્નર ઉર્જિત પટેલ છે, જે આપણા ગુજરાતી છે. આરબીઆઈનું વડું મથક મુંબઈ છે. તો આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 એપ્રિલ 1935. આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? તો નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. ત્યારબાદ તાજેતરમાં 26 ઓક્ટોબર સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ યુનાઇટેડ નેશન ડે ઉજવવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ બીજા વિશ્વયુદ્ધના અંતે થઈ હતી. યુએનનું વડું મથક ન્યૂયોર્કમાં આવેલું છે. તો હાલમાં યુએનના સભ્ય દેશો કેટલા છે? તો યુએનના સભ્ય દેશો 193 દેશો છે. બરાબર.
કુતુબ મિનારના નિર્માણની શરૂઆત ખાલી જગ્યાએ કરેલી અને તેનો વિસ્તાર ખાલી જગ્યાએ કર્યો હતો. તો નિર્માણ કુતુબુદ્દીન ઐબક અને તેનો વિસ્તાર ઇલ્તુમિશે કર્યો હતો. બરોબર, આન્સર આવશે ડી. ઇમેલમાં શિષ્યનો અર્થ શું થાય છે? તો શિષ્યનો અર્થ કાર્બન કોપી થાય છે. વાળને બ્લીચ કરવા માટે કયું સંયોજન વપરાય છે? તો વાળને બ્લીચ કરવા માટે H2O2 વપરાય છે. પેટ્રોલિયમ ઘટક નેપ્તામાં કાર્બનની સંખ્યા જણાવો. તો નેપ્તામાં કાર્બનની સંખ્યા C8 થી લઈને C10 સુધી હોય છે. બરાબર, સેશન્સ કોર્ટનું સ્થળ કોણ નક્કી કરે છે? તો સેશન્સ કોર્ટનું સ્થળ હાઈકોર્ટ નક્કી કરે છે. બરાબર, ત્યારબાદ SDM એટલે શું? તો SDM એટલે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ. બરાબર, ડી. યોગ્ય જોડી ગોઠવો. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના તો ડેલહાઉસીએ કરી હતી. મીઠા ઝેર સમાન યોજના તો સહાયકારી યોજના. રાજ્ય વિસ્તાર વધારવાની યોજના તો ખાલસા નીતિ. ત્રીજો મૈસૂર વિગ્રહ તો ટીપુ સુલતાન સાથે જોડાયેલ છે. તો આન્સર આવશે બી. વિશ્વનું સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન ક્યાં આવેલું છે? તો સુરેન્દ્રનગર ખાતે. નીચે દર્શાવેલ આંદોલનને કાળક્રમ અનુસાર ગોઠવો. તો કાળક્રમ અનુસાર પ્રથમ આવશે મહાગુજરાત આંદોલન, ત્યારબાદ નવનિર્માણ આંદોલન, ત્યારબાદ અનામત વિરોધી આંદોલન અને છેલ્લે પાટીદાર આંદોલન. જવાબ આવશે એ. 1024 બાઇટ્સ એટલે કેટલા થાય? તો 1 KB થશે, 1 KB. બરાબર, ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી? તો આન્સર આવશે સરકારી કર્મચારી હોવા જોઈએ એના બાબત સાચી નથી. બરાબર, સી આન્સર આવશે. સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા ત્રણેયનો સમાવેશ થાય છે. બરાબર, ડી આન્સર આવશે. ત્યારબાદ દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? તો 12 માર્ચ 1930. કમ્પ્યુટર વાયરસ એ એક પ્રોગ્રામ છે. બરાબર, ડી. કઈ અદાલતના ચુકાદા ગુજરાતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી? તો આન્સર આવશે લોક અદાલત. કયા ગ્રહને યુદ્ધના દેવતા તરીકે ઓળખાવવામાં આવે છે? તો મંગળ ગ્રહને યુદ્ધના દેવતા તરીકે ઓળખીએ છીએ. વિવિધ ગણતરી પૃથ્થકરણ અને નિયમન કરતું ઇલેક્ટ્રોનિક સાધનનું નામ જણાવો. તો કોમ્પ્યુટર. બરાબર, કંટ્રોલ એન્ડ ઓડિટર જનરલ મતલબ કેગ ભારત સરકારમાં કયું પદ ધરાવે છે? તો તે બંધારણીય પદ ધરાવે છે. બરાબર, આપણા બંધારણમાં કેગનો ઉલ્લેખ છે. અમદાવાદના વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા? તો હિંદ છોડો ચળવળમાં શહીદ થયા હતા. સંથાગાર એટલે શું? સંથાગાર એટલે ગણરાજ્ય સંઘની બેઠકનું સ્થળ. બરાબર, ડી આન્સર આવશે. ગુજરાતના કયા વિસ્તારમાં સૈનિક સ્કૂલ આવેલી છે? તો સૈનિક સ્કૂલ બાલાછડીમાં આવેલી છે. બરાબર, ઈસબગુલના વ્યાપારનું મહત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે? તો મહેસાણામાં આવેલું છે. સી આન્સર આવશે. પોલીસ રિપોર્ટનો નમૂનો કોણ નક્કી કરે છે? તો રાજ્ય સરકાર નક્કી કરે છે. બરાબર, પોલીસ રિપોર્ટનો નમૂનો. છોટાઉદેપુર ખાતે આવેલ કડી પાણી ખાતે કોના શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે? તો ફ્લોરસ પાર્કનું કારખાનું આવેલું છે. રીચ અભયારણ્ય જેસોર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠામાં આવેલું છે. બંધારણની કઈ કલમમાં મૂળભૂત ફરજો અંગેની જોગવાઈ છે? તો 51A માં મૂળભૂત ફરજો આવેલી છે. તાલુકા કક્ષાએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની ફરજ કોણ બજાવે છે? તો મામલતદાર સાહેબ બજાવે છે. બરાબર,
કોઈ વ્યક્તિએ કરેલ ગુનાઓ પૈકી એક સમન્સ કેસ હોય અને એક વોરંટ કેસ હોય તો વોરંટ કેસ મુજબ કાર્યવાહી કરાશે. એફઆઈઆર લખાવવા કોઈ આવે ત્યારે પોલીસ સ્ટેશન ઓફિસરે કઈ કાર્યવાહી કરવાની હોય છે? તો ગુનાની લેખિત નોંધ કરવી કે કરાવવી, લખાવનારને ત્યાં વાંચી સંભળાવી, એક કોપી તેને વિનામૂલ્યે આપવી, ઉપરની તમામ બાબતો એને કરવાની રહે છે. ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો. તો તાપી નદીનું પ્રવેશ સ્થાન છે હરણફાળ, બરોબર. ઓકે, આ જો આજનું પેપર હતું. તો મિત્રો, તમને બધાને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. આજે આપણે એક પેપર સોલ્વ કરીશું, બરોબર. કાલે કોઈ નવું સજેશન હોય, કોઈ આઈડિયા હોય તો અમને 100% ઇન્ફોર્મ કરજો. અને સારી એવી તૈયારી કરો તેવી પ્રાર્થના ભગવાનની. બાકી મિત્રો, યુટ્યુબ ચેનલને શેર કરતા રહેજો, જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.